વરસાદને લઈ અને સુરત જિલ્લાના મહુવામાં પૂર્ણા નદીમાં આવ્યું પૂર. મહુવા તાલુકાના 7થી વધુ ગામમાં નદીના પાણી ઘૂસ્યા. 5 રસ્તા ઉપર નદીના પાણી થયા વહેતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. મહુવાથી ઓડજ થઈ અને નવસારી જતો સ્ટેટ હાઈવે બંધ કરાવ્યો. મહુવા તાલુકામાં પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. અંદાજે 80થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મહુવા તાલુકાનું મિયાપુર ગામ જાણે બેટમાં ફેરવાયું. ગામમાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મિયાપુર ગામ નજીક 1.5 કિલોમીટરના રસ્તા ઉપર તો કમર સુધી પાણી ભરાયા. ગામને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ જતાં ગામ સંપર્ક વિહોણ બન્યું. મિયાપુર ગામના 50થી પણ વધુ ઘરોમાં પૂર્ણા નદીના પાણીએ તારાજી સર્જી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ. માંગરોળ તાલુકાના મેખડી, સામરડા, ગોડાદર સહિતના ગામો સંપર્ક વિહોણા થયા, જ્યાં પ્રશાસનની ટીમ પહોંચી અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું. આ તરફ રાજ્યમંત્રી મુકેશ પટેલ વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી, ઉમરાવછી, કિમામલી, કઠોદરા ગામની મુલાકાત લીધી. પૂર પ્રભાવિત ગામોના 541 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું. મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો. મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ડેમનો નજારો માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી રહ્યા છે.